नमस्कार विद्यार्थी मित्रों, गुड मॉर्निंग, जय श्री कृष्णा। संस्कार दीप शाला परिवार वती हूँ अग्रावत हितेश आप सौ विद्यार्थी मित्रों संस्कार दीप विद्या संकुल वती आ ऑनलाइन शिक्षण प्रणाली ने अंदर दरेक विद्यार्थी मित्रों खूब खूब हार्दिक स्वागत करूं छू। तो मित्रों आज से जे आपणे लास्ट वीडियो नी अंदर चैप्टर नंबर 1 से जे संपूर्णपणे पूर्ण कर्या बाद आज आपणे चैप्टर नंबर 2 એટલે કે પ્રકરણ નંબર 2 છે જે આપણે બીજો ચેપ્ટર એનો છે આજે શુભારંભ છે જે કરીએ છીએ એ બીજો ચેપ્ટર છે મિત્રો એ બીજા ચેપ્ટર નું આપણે સમજૂતી સાથે નામ ને બધું શું છે જે જોતા રહીએ છીએ બરાબર છે ઓકે ચલો બીજો ચેપ્ટર છે એ ચેપ્ટર નંબર 2 નું નામ છે વૃદ્ધિ અને વિકાસના નિર્દેશકો ચેપ્ટર નંબર 2 છે મિત્રો એ બીજા ચેપ્ટરનું નામ છે વૃદ્ધિ અને વિકાસના નિર્દેશકો હવે આ ચેપ્ટરમાંથી આપણે બોર્ડની એક્ઝામમાં કેટલો પૂછાય તો કે આ પાઠમાંથી આ ચેપ્ટરમાંથી આપણે બોર્ડની એક્ઝામમાં કુલ ટોટલ 10 બીજો સવાલ એ થાય કે આ 10 ગુણ પૂછાશે તો એ 10 ગુણમાં પણ કયા કયા સવાલો પૂછાશે કેટલા માર્કની અંદર સવાલો પૂછાશે તો એ જોઈ લઈએ છીએ મિત્રો તો એમાં સૌપ્રથમ કેવું છે કે આપણને એમસીક્યુ પૂછાશે એમસીક્યુ એટલે શું તો કે મિત્રો મલ્ટીપલ ચોઈસ ક્વેશ્ચન એટલે આપણે જે વિકલ્પો કયો છો તમે મિત્રો એ વિકલ્પો આપણને કેટલા પૂછાશે બે વિકલ્પો પૂછાશે આ પાઠમાંથી એના માર્ક કેટલા બે માર્ક બે વિકલ્પો પૂછાશે બે ગુણ ચલો આગળ વીએસક્યુ વેરી શોર્ટ ક્વેશ્ચન કયા વિભાગની અંદર આવે વિભાગ બી જો ન સમજાય તો એ લખો છો આ વિભાગ એની અંદર આવે આ વિભાગ બી આ વિભાગ સી અને આ વિભાગ ઈ વિભાગ પણ આવે પણ આ પાઠમાં જે આપણે 5 માર્કનો સવાલ જ છે એટલે આપણે એનો ઉલ્લેખ કરતા નથી તો વેરી શોર્ટ ક્વેશ્ચન વિભાગ બી ની અંદર 1 માર્કનો એક સવાલ પૂછાશે 1 ગુણ રેડી ઓકે ચલો શોર્ટ આન્સર એસએ મીન્સ મિત્રો શોર્ટ આન્સર ટૂંક જવાબી પ્રશ્નો કયા વિભાગમાં પૂછાય સેક્શન સી ની અંદર આ પાઠમાંથી બે માર્કના કેટલા સવાલ પૂછાશે બે સવાલ પૂછાશે કુલ ટોટલ બે માર્કના સવાલોનો નંબર એટલો 4 આગળ આપણે કીધું છે સેક્શન ની અંદર લોંગ આન્સર એલ મીન્સ લોંગ આન્સર તો મુદ્દાસરના સવાલો છે તે આપણને આ પાઠમાંથી કેટલા પૂછાશે એક સવાલ પૂછાશે એના માર્ક કેટલા 3 માર્ક આ કુલ ટોટલ આપણને આ ચક્રમાંથી 2 3 4 5 અને 6 કુલ ટોટલ કેટલા સવાલો પૂછાશે 6 સવાલો પૂછાશે અને એનો કુલ ટોટલ ગુણવાર કેટલો એટલે 6 સવાલો થાય 10 માર્કના આપણને એક્ઝામમાં પૂછાશે રેડી મિત્રો આટલું ક્લિયર ઓકે તો આપણે પાઠની છે તે પ્રસ્તાવના શરૂઆત ભાગમાં લઈએ છીએ સૌ પ્રથમ પાઠની શરૂઆતની અંદર આપણને આપેલું છે મિત્રો પાઠની પ્રસ્તાવના શું આપ્યું છે આપણને પ્રસ્તાવના હવે તમને કીધું છે પ્રસ્તાવના એટલે શું તો કે આપણને આખા પાઠ સાથે રિલેટેડ ટૂંકમાં છે તે થોડી એવી ઉપર છલ્લી માહિતી આપેલી હોય કે આખા ચક્રમાં આપણે કયા પોઈન્ટ કયા મુદ્દા સાથે સંબંધિત
દિવસે જોતા જાઓ આર્થિક વિકાસ એ વિશ્વના દેશોનું મહત્વપૂર્ણ ધ્યેય હશે આર્થિક વિકાસ સાધો આર્થિક વિકાસ કરો એ દુનિયાના જોજો વિશ્વના દેશો દુનિયાના દરેક દેશોનું મહત્વપૂર્ણ અગત્યનું ધ્યેય છે દુનિયાનો કોઈ પણ દેશ હોય એ દુનિયાનો દરેક દેશ એવું ઈચ્છે છે કે બને એટલો આર્થિક વિકાસ વધારેમાં વધારે કરવો એમાં પણ કીધું છે મિત્રો બીજા વિશ્વયુદ્ધ પછી ત્યારની વાત કરી છે બીજા વિશ્વયુદ્ધ પછી ચિંતનના કેન્દ્રબિંદુ તરીકે આર્થિક વિકાસને ગણવામાં આવે છે ક્યાંથી કીધું છે બીજા વિશ્વયુદ્ધ પછી એટલે કે 1939 થી 1944 ના સમયગાળામાં મિત્રો બીજું વિશ્વયુદ્ધ છે થયું હતું એટલે કે બીજા વિશ્વયુદ્ધ સુધી દુનિયાનો કોઈ પણ દેશ એ આર્થિક વિકાસને એટલું બધું ઇમ્પોર્ટન્સ આપતો હતો નહીં પણ બીજું વિશ્વયુદ્ધ ક્યારે થયું મિત્રો જોજો 1939 થી 1944 સુધી આ બીજું વિશ્વયુદ્ધ થયું પછી આર્થિક ચિંતનના કેન્દ્રબિંદુ તરીકે આર્થિક વિકાસને ગણવામાં આવે છે એટલે જ્યારે આર્થિક ચર્ચાઓ કરવામાં આવે આર્થિક વિચારો કરવામાં આવે આર્થિક વિકાસને એમાં સૌથી વધારે કેન્દ્રબિંદુ મેન ગણવામાં આવે છે કેમ તો એટલા માટે મિત્રો કે બીજા વિશ્વયુદ્ધને કારણે દુનિયાના મોટા ભાગના દેશો હતા એ આર્થિક રીતે છે કેવા થયા હતા સંપૂર્ણપણે પડી ભાગ્યા હતા કંગાળ થઈ ગયા હતા અને પાયમાલ છે તે થઈ ગયા હતા અને બીજા વિશ્વયુદ્ધ પછી દુનિયાના દરેક દેશો એક જ હેતુ હતો કે આ પરિસ્થિતિમાંથી બેઠા કેમ છો પહેલા જેવી પરિસ્થિતિ કેમ હાંસલ કરવી આર્થિક સ્થિતિ તો એ બધા જ દુનિયાના દેશોએ ચિંતન કર્યું વિચાર કર્યો અને સર્વસંમતિથી મિત્રો આર્થિક વિકાસની માન્યતા કે કેમ એટલા માટે કે બીજા વિશ્વયુદ્ધ પછી દુનિયાના જે વિકાસમાન દેશો હતા એ વિકાસમાન દેશોની અંદર કેટલીક સમસ્યાઓ ઊભી થઈ અને એ સમસ્યાઓ છે એનું નિવારણ લાવવું હોય તો એના માટે એક જ ઉપાય હતો અને એ છે માત્ર ને માત્ર ઝડપી આર્થિક વિકાસ બીજું વિશ્વયુદ્ધ થયું મિત્રો એ બીજું વિશ્વયુદ્ધ થવાને કારણે દુનિયાના જે વિકાસમાન દેશો હતા એટલે વિકાસમાન એટલે કેવા કે જે હજી વિકાસ તરફ આગળ વધી રહ્યા હોય આવા દેશો છે એ બીજું વિશ્વયુદ્ધ થયું એના કારણે એ દેશમાં કેટલાક પ્રોબ્લેમ ઉભા થયા કેટલાક પ્રશ્નો ઉભા થયા કેટલીક સમસ્યાઓ ઉભી થઈ કઈ કઈ તો કે એમાં પહેલી સમસ્યા બેકારી એટલે બેરોજગારી બીજું ગરીબી ત્રીજું આર્થિક અસમાનતા ચોથું ભૂખમરો હવે આ સમસ્યાઓ તો બહુ જ છે તે જટિલ કહેવાય અને મેન પણ કહેવાય તો આ બધી જ સમસ્યાઓ છે એનું નિરાકરણ કેમ લાવવું એનું સોલ્યુશન કેમ લાવવું તો એના ચર્ચાના એમ કહેવાય કે અંતે એવું થયું દુનિયાના વિકાસમાન દેશોએ નક્કી કર્યું કે ભાઈ ફરીથી આપણે આ પહેલા જેવી પરિસ્થિતિ પ્રાપ્ત કરવી હોય અને સમસ્યાઓનું નિરાકરણ લાવવું હોય તો આર્થિક વિકાસ કરવો પડે આર્થિક વિકાસ કર્યા સિવાય આ સમસ્યાઓનું નિરાકરણ લાવી શકાશે નહીં અને એટલા માટે બીજા વિશ્વયુદ્ધ પછી ઝડપી આર્થિક વિકાસ પર શું કરવામાં આવ્યું ભાર મૂકવામાં આવ્યો એટલે કે વધારે મહત્વ આપવામાં આવ્યું અને ત્યાર પછી જ એટલે કે મિત્રો બીજા વિશ્વયુદ્ધ પછી જ આર્થિક વિકાસ અને આર્થિક વૃદ્ધિ એ બે ખ્યાલો છે તે સૌથી વધારે છે તે પ્રચલિત અને પ્રખ્યાત અને ફેમસ બન્યા છે આગળ કીધું છે એટલે કે બીજા વિશ્વયુદ્ધ પહેલા આર્થિક વૃદ્ધિ અને વિકાસને એટલું બધું દુનિયાના દેશો મહત્વ આપતા હતા
માથાદીઠ આવકનો તફાવત છે ઘટાડવાનો, જીવન ધોરણ છે ને ઊંચું લઈ જવાનો નક્કી કર્યું હશે. હવે આપણે સમજવાનો પ્રયત્ન કરીએ છીએ મિત્રો, જો વિકાસમાં દેશો એટલે કે જે દેશો હજી વિકાસ તરફ આગળ વધી રહ્યા છે એ દેશો, એને કે વિકાસમાં દાખલા તરીકે ભારત દેશ, પાકિસ્તાન, શ્રીલંકા, ચીન, આ બધા દેશો કેવા કહેવાય મિત્રો? વિકાસમાન દેશો કહેવાય. તો આ દેશોએ શું નક્કી કર્યું? તો કે જોજો, આર્થિક વિકાસ દ્વારા, એટલે કે આર્થિક વિકાસ કરવાનો, અને આર્થિક વિકાસ દ્વારા કરવા શું માનતા હતા? તો કે વિકસિત દેશોની સરખામણીમાં, એટલે જે દેશોનો ઓલરેડી વિકાસ થઈ ગયો છે, જે દેશોએ ઓલરેડી વિકાસ કરી નાખ્યો છે એ દેશોની સરખામણીમાં માથાદીઠ આવકનો તફાવત અને જીવન ધોરણ છે ઊંચું કરવાનું હતું. એટલે મિત્રો, વિકસિત દેશો છે એ વિકસિત દેશોની અંદર માથાદીઠ આવક વધારે હોય છે. અમેરિકા, જાપાન, જર્મની, ફ્રાન્સ, બ્રિટન, ઇટલી, રશિયા, નોર્વે, આ બધા દેશો કેવા છે? વિકસિત દેશો છે, તેની માથાદીઠ આવક વધારે હોય. જ્યારે હમણાં મેં તમને કીધું ભારત, પાકિસ્તાન, શ્રીલંકા, ચીન, આ બધા વિકાસમાં દેશો છે, એની માથાદીઠ આવક ઓછી હોય. તો આજે વધારે માથાદીઠ આવક અને ઓછી માથાદીઠ આવક, આ બંને વચ્ચેનો જે તફાવત છે એ ઘટાડો માટે આર્થિક વિકાસ કરવો. એટલું જ નહીં, વિકસિત દેશના લોકોનું જીવન ધોરણ અને વિકાસમાં દેશના લોકોનું જીવન ધોરણ, જો બંને વચ્ચે તફાવત હોય મિત્રો, વિકસિત દેશના લોકોનું જીવન ધોરણ ઊંચું હોય, આરોગ્ય, શિક્ષણ, સ્વાસ્થ્ય, વીજળી, બેન્કિંગ, વીમો, આ બધી સવલતો એને સારી ને વધારે મળતી હોય, જ્યારે વિકાસમાં દેશની અંદર ઓછી હોય, તો આર્થિક વિકાસ દ્વારા આ માથાદીઠ આવકનો તફાવત ઘટાડવાનો અને જીવન ધોરણને ઊંચું લઈ જવા છે એના માટે પ્રયત્ન વિકાસમાં દેશોએ કર્યો. અને ત્યારથી એવું કહેવાય છે મિત્રો કે વિકાસમાં દેશની અંદર આર્થિક વિકાસ માટે જાગૃતતા આવી છે. એની પહેલા કોઈ દેશ આર્થિક વિકાસથી એટલું બધું મહત્વ આપતો હતો નહીં. ત્યાર પછી પ્રસ્તાવનામાં જાગૃતિ વિશે આપણે જોઈશું મિત્રો, આર્થિક વિકાસ જરૂરિયાત માત્ર વિકસતા રાષ્ટ્રો પૂરતી જ સીમિત નથી. જોજો, દુનિયાના એવું નથી મિત્રો કે આર્થિક વિકાસ કરવો એ માત્ર વિકસતા રાષ્ટ્રો કે દેશો, એટલે આપણા ભારત જેવા દેશો કે જે વિકાસ તરફ પાપા પગલી માંડી રહ્યા છે, ધીમે ધીમે આગળ વધી રહ્યા છે, તો એ વિકસતા ભારત જેવા દેશોની જ આર્થિક વિકાસની જરૂરિયાત છે નથી. વિકસિત દેશો છે એ વિકસિત દેશોને પણ એના દેશનો આર્થિક વિકાસ કરવાની જરૂરિયાત છે, પણ અલગ રીતે હોય. કેવી રીતે જોઈએ છે? વિકસિત રાષ્ટ્રોમાં પણ જુદા કારણોસર તે એટલા જ પ્રમાણમાં તીવ્ર હોય છે. શેની? આર્થિક વિકાસની જોડિયા, એટલે ટૂંકમાં કહો તમને સમજાય તેવું સીધી રીતે. તો એવું કહેવાય મિત્રો કે જેટલા આર્થિક વિકાસની જરૂરિયાત આપણા ભારત દેશને છે, ભારત જેવા જ બીજા વિકાસમાન દેશોને છે, શ્રીલંકા, પાકિસ્તાન, ચીન, એમાં એટલી જ માત્રામાં આર્થિક વિકાસની જરૂરિયાત વિકસિત દેશોને પણ છે. જુઓ, પણ એના માટેની જરૂરિયાત અલગ અલગ હોય. આપણા દેશોને, વિકાસમાં દેશોને આર્થિક વિકાસની વધારે જરૂર હોય, જ્યારે વિકસિત દેશો છે એનો વિકાસ થઈ ગયો છે એટલે આર્થિક વિકાસની જરૂર ઓછી હોય. જુઓ, વિકાસમાન રાષ્ટ્રો આર્થિક વિકાસ દ્વારા ગરીબી અને બેરોજગારીને ઘટાડી અને પ્રજાનું જીવન ધોરણ ઊંચું લઈ જવાનો ઉદ્દેશ્ય ધરાવતા હોય છે. સીધી રીતે સમજીએ, વિકાસમાં દેશો કેમ આર્થિક વિકાસ સાધવા માટે, આર્થિક વિકાસ કરવા માટે કેમ પ્રયત્ન કરતા હોય,
તો એટલા માટે મિત્રો વિકાસમાન દેશો આર્થિક વિકાસ સાધવા માટે પ્રયત્ન કરતા હોય કે વિકાસમાન દેશો આર્થિક વિકાસ કરીને એના દેશની અંદર રહેલી ગરીબી બેરોજગારી એ બંને કેવી થાય ઘટે ગરીબી છે એનું પ્રમાણ પણ ઘટે અને બેરોજગારીનું પ્રમાણ પણ ઘટે બેરોજગારી ઘટે મિત્રો એટલે એનો અર્થ એવો થતો કે લોકોને રોજગારી મળશે રોજગારી મળે એટલે આવક વધે એટલે ગરીબીનું પ્રમાણ ઘટ્યું એવું કહેવાય બીજી બાજુ બેરોજગારી ઘટી રોજગારી વધી એટલે લોકોની આવક વધશે એટલે પહેલા કરતા વધારે સારી વસ્તુ અને સેવાનો ઉપયોગ કરશે એના કારણે પ્રજાનું જે જીવન ધોરણ છે પણ કેવો થશે ઊંચું આવશે સુધરશે એટલા માટે વિકાસમાં દેશો આર્થિક વિકાસ માટે પ્રયત્ન કરતા હોય છે તો હવે બીજો પ્રશ્ન એવો થાય કે વિકસિત દેશો છે કે જેનો ઓલરેડી પહેલેથી જ વિકાસ થઈ ગયો છે તો એ દેશો આર્થિક વિકાસ માટે કેમ પ્રયત્ન કરે છે એ દેશોની શું જરૂરિયાત છે કે એ પણ આર્થિક વિકાસ માટે પ્રયત્ન કરે તો એક દિવસ જો વિકસિત રાષ્ટ્રોમાં આર્થિક વિકાસનો હેતુ જીવન ધોરણને જાળવી રાખવાનો હોય છે વિકસિત દેશો કેમ આર્થિક વિકાસ આવવા માટે પ્રયત્ન કરે એટલા માટે કે એના દેશના લોકોને આર્થિક વિકાસ દ્વારા જેને હવે ઓલરેડી હાઈ ટોપ લેવલ જે જીવન ધોરણ મેળવી લીધું છે પ્રાપ્ત કરી લીધું છે એ વધે નહીં તો કંઈ નહીં પણ ઘટવું જોઈએ નહીં એટલે જીવન ધોરણ ઊંચું લેવલ મેળવેલું છે એ જાળવી રાખવા માટે દુનિયાના વિકસિત દેશો છે એ આર્થિક વિકાસ માટે પ્રયત્ન કરે છે બીજું કીધું છે આગળ આપણે મિત્રો આર્થિક વૃદ્ધિના દરની જાળવણી એ વિકસિત દેશોનો પ્રશ્ન છે વિકસિત દેશોની અંદર કેવો મેન પ્રશ્ન હોય આર્થિક વૃદ્ધિની જાળવણી કરવી કેમ આર્થિક વિકાસ એ વિકસિત દેશોનો પ્રશ્ન નથી મિત્રો આર્થિક વૃદ્ધિ એ પ્રશ્ન છે એટલા માટે કે વિકસિત દેશોમાં વિકાસ થઈ ગયો હોય હવે ત્યાં વૃદ્ધિ કરવાની હોય વૃદ્ધિ મીન્સ વધારો કરવાનો હોય તો વિકસિત દેશોનો મેઇન પ્રશ્ન શું છે તો કે આર્થિક વૃદ્ધિ દરની જાળવણી જેટલા ટકાના દરનો આર્થિક વૃદ્ધિનો દર એને જાળવી રાખ્યો હોય પ્રાપ્ત કર્યો હોય દાખલા તરીકે 5% આર્થિક વૃદ્ધિનો દર મેળવ્યો હોય તો એ વધે નહીં તો કંઈ નહીં પણ 5% આર્થિક વૃદ્ધિના દરમાં ઘટાડો થવો જોઈએ નહીં એટલે આર્થિક વૃદ્ધિ વિકસિત દેશોનો પ્રશ્ન હશે જ્યારે ઝડપી આર્થિક વિકાસ એ વિકાસમાન દેશોની પ્રથમ આવશ્યકતા છે ત્યારે વિકાસમાન દેશોનું મેન ટાર્ગેટ મેન લક્ષ્ય મેન હેતુ શું હોય મિત્રો તો કે ઝડપી આર્થિક વિકાસ સાધવો 4% જ્યારે આર્થિક વિકાસ થતો હોય 5% દરે આર્થિક વિકાસ થતો હોય તો હજી આમાં ઝડપથી વધારો કેમ કરવો એ વિકાસમાન દેશોની મેન પ્રાથમિક લાક્ષણિકતા અને આવશ્યકતા હોય છે જરૂરિયાત હોય એટલે વિકાસમાન દેશોમાં બનેલું ઝડપી આર્થિક વિકાસ સાધવાનું હોય છે આર્થિક વિકાસ એટલે કે ઇકોનોમિક ડેવલપમેન્ટ અને આર્થિક વૃદ્ધિ એટલે ઇકોનોમિક ગ્રોથ આર્થિક વિકાસ એટલે ઇકોનોમિક ડેવલપમેન્ટ અને આર્થિક વૃદ્ધિ એટલે ઇકોનોમિક ગ્રોથ આ બંને ખ્યાલો એટલે કે આર્થિક વિકાસ અને આર્થિક વૃદ્ધિના બંને ખ્યાલોને અત્યાર સુધી અને કેટલાક લોકો તો મિત્રો સમાન જ ગણે છે કે આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ એ બંને એક જ ખ્યાલ છે અલગ અલગ ખ્યાલ નથી પણ યાદ રાખો મિત્રો આર્થિક વૃદ્ધિ એ પણ અલગ ખ્યાલ છે અને આર્થિક વિકાસ એ પણ અલગ ખ્યાલ છે બંને ખ્યાલો એક જ સરખા નથી પરંતુ કેટલાક અર્થશાસ્ત્રીઓ એ પહેલેથી જેમ કહેવાય કે મિત્રો બુદ્ધિશાળી હતા ટેલેન્ટેડ હતા જેને અગાઉથી જ પોતાની રીતે પોતાની બુદ્ધિ પ્રમાણે
आर्थिक वृद्धि અને આર્થિક વિકાસના ખ્યાલને સાથે અલગ જ તારવા છે અલગ જ ખ્યાલો તરીકે સમજૂતી પણ આપી છે હવે એવા પણ અર્થશાસ્ત્રી હતા કે જે આર્થિક વૃદ્ધિને વિકાસને એક સમાન ગણતા તો હવે આપણે એ જોઈ લઈએ કે એવા કયા અર્થશાસ્ત્રી હતા કે જે આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસને અલગ માને છે તો એની અંદર મિત્રો સૌપ્રથમ અર્થશાસ્ત્રી છે એ અર્થશાસ્ત્રીનું નામ છે શ્રીમતી ઉર્સુલા હિક્સ કોણ છે મિત્રો શ્રીમતી ઉર્સુલા હિક્સ છે એ પહેલેથી જ આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસના ખ્યાલોને અલગ અલગ તારવે છે અલગ છે એવું કહે છે હવે ખાલી મિત્રો આર્થિક વૃદ્ધિ અલગ છે આર્થિક વિકાસ એ અલગ છે માત્ર એટલું કહી દેવાથી ચાલતું નથી પરંતુ આ શ્રીમતી ઉર્સુલા હિક્સે તો આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ બંનેની વ્યાખ્યા પણ આપણને આપી છે તો સૌપ્રથમ મિત્રો આપણે શ્રીમતી ઉર્સુલા હિક્સે આર્થિક વિકાસ કોને કહેવાય એની સમજૂતીને માહિતી આપી છે જોઈએ છે જોતા રહેજો ટેક્સ્ટ બુક સાથે લઈને બેસો મિત્રો જે પાઠો છો જેથી કરીને જ્યાં જ્યાં સવાલો પૂછાતા હોય કેટલા માર્કમાં પૂછાતા હોય અગત્યનું હોય કે ટીક કરાવવું ત્યાં તમારે જાતે સાથે સાથે જ પેન્સિલથી ટીક માર્ક કરતું જવાનું છે રેડી ઓકે ચલો તમારી ટેક્સ્ટ બુકની અંદર ટીક માર્ક કરજો મિત્રો શ્રીમતી ઉર્સુલા હિક્સમાંથી વિકાસમાન દેશોના આર્થિક પ્રશ્નોનું નિરાકરણ એટલે આર્થિક વિકાસ શ્રીમતી ઉર્સુલા હિક્સ એવું કહે છે મિત્રો કે વિકાસમાન દેશો એટલે કયા વિકાસમાન દેશો એટલે જે હજી વિકાસ તરફ આગળ વધી રહ્યા છે વિકાસ કરી રહ્યા છે એવા કયા કયા હમણાં તમને આ જ વિડિયોની અંદર ત્રીજી વાર કહું છું ભારત આપણો દેશ છે વિકાસમાન દેશ કહેવાય શ્રીલંકા પાકિસ્તાન ચીન આ બધા દેશો વિકાસમાન છે તો આ દેશોની અંદર જે આર્થિક પ્રશ્નો હોય જેમ કે ગરીબી બેરોજગારી આર્થિક વિકાસ સોરી આર્થિક વૃદ્ધિ આવક ઉત્પાદન ખર્ચ જો એ આર્થિક પ્રશ્નો છે આર્થિક અસમાનતા આ બધા જ આર્થિક પ્રશ્નોનું નિરાકરણ એટલે આ બધા આર્થિક પ્રશ્નો છે સંપૂર્ણપણે તો દૂર નહીં થાય પણ એમાં ઘટાડો થાય એ આર્થિક સમસ્યાઓ ઓછી થાય તો એ પ્રક્રિયાને આર્થિક વિકાસ કહેવાય સંપૂર્ણ નહીં પણ ઘટે ગરીબીનું પ્રમાણ ઘટે બેરોજગારીનું પ્રમાણ ઘટે આર્થિક અસમાનતા ઘટે દાખલા તરીકે આપણા દેશમાં ગરીબી બેરોજગારી આર્થિક અસમાનતા ઘટે તો શ્રીમતી ઉર્સુલા હિક્સના મતે સીધો અર્થ એવો થયો કે આપણા દેશમાં આર્થિક વિકાસ થઈ રહ્યો છે રેડી આટલું જ યાદ રાખવાનું છે મિત્રો વિકાસમાન દેશોના કેમ બીજા આર્થિક વૃદ્ધિ કોને કહેવાય બરાબર છે આર્થિક વૃદ્ધિ કોને કહેવાય તો શ્રીમતી ઉર્સુલા હિક્સે આર્થિક વૃદ્ધિ છે એની વ્યાખ્યા પણ આપણને આપી છે જોજો વિકસિત દેશોના આર્થિક પ્રશ્નોનું નિરાકરણ એટલે આર્થિક વૃદ્ધિ કઈ કરતા કઈ નવું બદલ્યું નથી અહીંયા ખાલી આર્થિક વિકાસમાં વિકાસમાન દેશોના આર્થિક પ્રશ્નોનું નિરાકરણ જ્યારે આર્થિક વૃદ્ધિમાં એવું કીધું છે વિકસિત દેશો કયા કયા મિત્રો મેં હમણાં તમને કીધું નોર્વે જાપાન ફ્રાન્સ ઇટલી રશિયા આ બધા કયા દેશો છે વિકસિત દેશો છે જેનો વિકાસ થઈ ગયો છે એ દેશોમાં પણ મિત્રો આર્થિક પ્રશ્નો તો હોય જ છે માથા દીઠ આવકનો પ્રશ્ન હોય ખર્ચનો પ્રશ્ન હોય ગરીબીનો હોય બેરોજગારીનો હોય
निराकरण आवे तो एनो अर्थ क्यों थाय के विकसित देशों में आर्थिक वृद्धि थई रही छे। એટલે બંને વ્યાખ્યા ની અંદર મિત્રો આટલું જ યાદ રાખવાનું છે તમારે, વિકાસમાં દેશોના આર્થિક પ્રશ્નોનું નિરાકરણ એટલે આર્થિક વિકાસ, એટલે વિકાસમાં દેશો એટલે આર્થિક વિકાસ, બહુ યાદ રાખવાનું। અને બીજું વિકસિત દેશોના આર્થિક પ્રશ્નોનું નિરાકરણ એટલે આર્થિક વૃદ્ધિ, તો યાદ રાખવાનું વિકાસમાં એટલે આર્થિક વિકાસ અને વિકસિત એટલે આર્થિક વૃદ્ધિ। રેડી મિત્રો, ક્લિયર? ઓકે, હવે અહીંયા ધ્યાન આપજો, આ આર્થિક વિકાસનો અર્થ VSB ની અંદર સેક્શન બી માં એક ગુણ ની અંદર આપણને પૂછાય કે આર્થિક વિકાસનો અર્થ આપો। જો એવું કે શ્રીમતી ઉર્સુલા હિક્સ ના મતે આર્થિક વિકાસનો અર્થ આપો, તમારે આ જ વ્યાખ્યા લખવાની છે। એ જ રીતે મિત્રો આપણને શું પૂછાય, આર્થિક વૃદ્ધિનો અર્થ આપો, કેવા પૂછાય? VSQ માં પૂછાય, કયા વિભાગમાં પૂછાય? સેક્શન બી માં। કેટલા માર્ક ની અંદર પૂછાય? એક ગુણ ની અંદર પૂછાય। રેડી? બંને વ્યાખ્યાઓ છે મિત્રો, એ બંને વ્યાખ્યાઓ અલગ અલગ છે, આર્થિક વિકાસ ની છે, આર્થિક વૃદ્ધિ ની છે, કોઈ પણ ઉત્સાહ સાથે ફરીથી મળીશું। અસ્તુ, જય હિન્દ, જય ભારત।